वर्ष 2022 માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવા માટે કોંગ્રેસે રણનીતિ ઘડી કાઢી છે। આના ભાગરૂપે કોંગ્રેસના અખિલ ભારતીય ઓબીસી સેલના પ્રમુખ કેપ્ટન અજયસિંહના નેતૃત્વમાં ઓબીસી સેલની પ્રદેશ વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી। કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામ ગઢવી તેમજ સિનિયર નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આગામી દિવસોમાં 2022 વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં ઓબીસી સેલ સક્રિય થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। રાજ્યમાં 4 ઝોનમાં અલગ અલગ મીટિંગો કરવાનું આયોજન રવિવારના દિવસે કરવામાં આવ્યું હતું। એઆઈસીસી પ્રમુખ કેપ્ટન અજયસિંહે પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા। તો કેન્દ્ર સરકાર પર આરક્ષણ મુદ્દે પીએસયુ કંપનીના ખાનગીકરણ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીના આધારે આરક્ષણ આપવું જોઈએ, કેન્દ્ર સરકારે ઓબીસી તેમજ એસસી એસટીની વસ્તી મુજબ આરક્ષણ આપવું જોઈએ। પીએસયુ કંપનીનું ખાનગીકરણના કારણે રિઝર્વેશનનો લાભ મળતો નથી। કેન્દ્ર સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે ખર્ચ કરે છે તેટલો જ ખર્ચ ગરીબ લોકોના ઉદ્ધાર માટે કરવામાં આવે તો તેવી માંગ તેમણે કરી હતી। डीसीसी के हमारे जो प्रेजिडेंट्स हैं और ओबीसी के प्रेजिडेंट्स हैं, ग्रास रूट लेवल तक हम लोग जो है ग्रास रूट लेवल तक ओबीसी की जो पूरी समीक्षा लेंगे और हम जो है गुजरात के चार जगह बड़ी बड़ी मीटिंग करेंगे और एक फिर बाद में बड़ी मीटिंग करेंगे और हम देखेंगे कि भी जो है ओबीसी के अंदर प्रॉपर जिला अध्यक्ष है कि नहीं, हमने कोऑर्डिनेटर्स भी बनाएंगे, सारा काम समीक्षा लेंगे उसकी और मैं समय समय पे चुनाव आ रहे हैं मैं आता रहूंगा।